गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण 6 विषय संस्कृत एमा आपने ગઈકાલે વિદ્યાર્થી મિત્રો પાઠ 4 રહેલિકાનું શબ્દસહ ભાષાંતર જોયું હતું. હવે આજે આપણે તમારા અસાઇનમેન્ટ એટલે કે તમારી નોટબુકમાં જે સ્વાધ્યાય આપણે લખવાનું છે તેના પ્રશ્નોની ચર્ચા કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી શબ્દનું સંસ્કૃત કરો. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં પણ તમને આ રીતે સંસ્કૃત શબ્દનું ગુજરાતી અને ગુજરાતી શબ્દનું સંસ્કૃત પૂછાય છે, બરાબર છે? તો એવું નથી કે આ શબ્દનું સંસ્કૃત પૂછાય, આમ સંસ્કૃત આપ્યું હોય અને આનું ગુજરાતી પણ પૂછી શકે છે. તો આપણે દરેક શબ્દો બંને રીતે તૈયાર કરવાના. તો જુઓ, પહેલો શબ્દ છે પીંછો. તો પીંછાનું શું થશે વિદ્યાર્થી મિત્રો? પૂંછ. પીંછું એટલે પૂંછા. ભૂરું, તો ભૂરું એટલે નીલા. ભૂરું એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? નીલા. ત્યારબાદ ત્રણ મિત્રો, જો દરેક શબ્દને સમજીને જવાબ આપીશું તો તરત આવશે. ત્રણ મિત્રો, તો નેત્રો એટલે નેત્ર અને ત્રણ એટલે તો આપણે અહીંયા લખીશું નેત્ર ત્રણ, બરાબર. ત્યારબાદ લોકોનો મિત્ર, લોકોનો એટલે કે લોક અને મિત્ર એટલે મિત્ર. લોક મિત્ર. ત્યારબાદ પાંચમું છે છાયા. તો છાયાનું શું થશે? છાયાનું સંસ્કૃત આપણે છાયા લખવાનું છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા છાયાની જગ્યાએ છાયડો પણ આપ્યો હોય તો પણ આપણે અહીંયા છાયા લખવાનું. ત્યારબાદ રહું છું. યાદ કરવાનું આપણે પાઠનું વાક્ય રહું છું, બરાબર. આપણે ભાષાંતર જો કમ્પ્લીટ આવડતું તો દરેક શબ્દનું આપણને ગુજરાતી કે સંસ્કૃત આવડે. તો રહું છું એટલે વસાણી. ત્યારબાદ પોપટ. તો પોપટ તો આપણે છઠ્ઠા ધોરણમાં પહેલા સેમમાં પણ શીખી ગયા. પોપટ એટલે સુકામા. અને ખૂબ સુંદર. તો ખૂબ એટલે અતિવ સુંદર, નું સુંદર. તો વિદ્યાર્થી મિત્રો, પીંછું એટલે છ, ભૂરું એટલે નીલહ, ત્રણ મિત્રો એટલે મિત્ર ત્રયા, લોકોનો મિત્ર એટલે લોક મિત્ર, છાયા એમ છાયા, રહું છું તો વસાણી, પોપટ એટલે સુકામ અને ખૂબ સુંદર તો અતિવ સુંદર જ. વિદ્યાર્થી મિત્રો, હવે ત્યાર પછીના પ્રશ્નોની આપણે ચર્ચા કરીશું. વર્ષાકાલે અહમ નૃત્યામિ. શું કહે છે? વર્ષાકાળ. આપણે એક એક શબ્દનું ગુજરાતી કરવાનું છે. સંસ્કૃત વાક્યનું ગુજરાતી કરો. તો એક એક શબ્દનું ગુજરાતી કરતા જઈશું તો આપણું આખું વાક્ય તૈયાર થઈ જશે. તો વર્ષાકાળે એટલે કે વરસાદ ઋતુમાં અથવા તો વરસાદના સમયમાં, બંને લખી શકીએ છીએ. વરસાદ ઋતુમાં અહમ એટલે હું અને નૃત્યાંગ એટલે નાચું છું. વરસાદ ઋતુમાં હું નાચું છું. આપણે અગાઉ મેં જ્યારે તમને ચલાવ્યું હતું ત્યારે પણ એ રીતે કહ્યું હતું કે વરસાદના સમયમાં હું નાચું છું. તો બંને રીતે સાચું પડે, બરાબર છે? એટલે મેં બંને રીતેનો ઉપયોગ કર્યો છે. ત્યારબાદ બીજું છે અહમ છાયા પ્રદામી. અહમ એટલે હું, છાયા એટલે છાંયડો અથવા તો છાયા, દદામી એટલે આપવું. સુજુ, આપણું વાક્ય તૈયાર થઈ ગયું. હું છાંયડો આપું છું. ત્યારબાદ અહમ હિમાલય વસામ. અહમ એટલે હું, હિમાલય તો હિમા
વિવાદના વસુ છું અથવા તો રહું છું ત્યારબાદ મમ દક્ષિણી સાંદ્ર મમ એટલે નારી દક્ષિણી એટલે કે દક્ષિણમાં સાગર છે છેલ્લું છે અહ પુસ્તકાલયે વસામિ એ પ્રમાણે ત્રીજું જોયું ને આપણે અહમ હિમાલયે વસામિ એ જ રીતે અહમ પુસ્તકાલયે વસામિ તો આપણે લખીશું હું પુસ્તકાલયમાં રહું છું તો મિત્રો મેં અહીંયા વસાવીમાં વસું છું લખ્યું છે અને અહીંયા વસાવીમાં રહું છું લખ્યું છે એ તમને ખ્યાલ આવે કે બંને અર્થ થઈ શકે છે અને તમે બંને લખો તો સાચું પડે છે ત્યારબાદ મિત્રો તમારા પાઠ્ય સ્વાધ્યાયના પ્રશ્નોમાં છે ગુજરાતી પ્રશ્નોના જવાબ આપો તો એમાં કેટલાક તમને કોયડા આપેલા છે એટલે કે ઉખાણા આપેલા છે જેમ કે પહેલો પ્રશ્ન છે મારો વાન ઘોડો છે મારા હાથમાં વીણા છે મારું વાહન મોર છે હું કોણ છું તો આ તો બધાને જ જવાબ આવડે કયા ભગવાન કઈ દેવીના હાથમાં વીણા છે કયા દેવીનું વાહન મોર છે તો આપણા વિદ્યાની દેવી સરસ્વતી માતા બરાબર પછી બીજો પ્રશ્ન છે આપણો મારો રંગ લીલો છે મારો કાંઠલો કાળો છે મારી ચાંચ લાલ છે તો હું કોણ છું તો કયા પક્ષીની ચાંચ લાલ હોય એ તો આપણે નાનપણથી શીખતા આવ્યા છીએ આવે છે ને તો પોપટ અને પોપટને સંસ્કૃતમાં શું કહેવાય શુકર ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે મારો વાન કાળો છે હું મધુર ગાઉં છું અને હું ઝાડ પર વસું છું હું કોણ છું તો ચલો કાળો રંગ છે કાળો તો બાકડાને પણ છે પણ મધુર ગાઉં છું તો કયું પક્ષી મધુર ગાય છે કાળા રંગનું છે અને મધુર ગાય છે તો શું આવશે વિદ્યાર્થી મિત્રો કોયલ અને કોયલને સંસ્કૃતમાં શું કહેવાય છે પીકમ શું કહેવાય છે પીકમ બરાબર અથવા તો કોકી રહ ત્યારબાદ મિત્રો આપણે જોઈશું ચોથો પ્રશ્ન છે હું ગણવેશ પહેરું છું હું પુસ્તકો લઈ જાઉં છું અને હું નિશાળે જાઉં છું જુઓ ધ્યાનથી સમજો હું ગણવેશ પહેરું છું હું પુસ્તકો લઈ જાઉં છું અને હું નિશાળે જાઉં છું તો કોણ ગણવેશ પહેરે ગણવેશ એટલે યુનિફોર્મ હા તો વિદ્યાર્થી અને સંસ્કૃતમાં છાત્ર અથવા તો વિદ્યાર્થી બંને લખી શકીએ છીએ બરાબર હવે વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ લાસ્ટ પ્રશ્ન આપ્યો છે ખાલી જગ્યા તો ખાલી જગ્યા અહીંયા આપણને અમુક વાક્યો વ્યવહારિક લક્ષી આપ્યા છે અને અમુક પાઠને અમુક લક્ષીને આપ્યા છે આપણે ખાલી વાક્ય પૂરું કરવાનું છે તો મિત્રો જો પહેલું છે મયુરસ્ય ખાલી જગ્યા અતિર સુંદર મયુરસ્ય એટલે મોરનું ખાલી જગ્યા ખૂબ જ સુંદર છે તો આપણે પ્રાયલિકામાં જોયું હતું અને એમ બી આપણને ખબર છે કે મોરનું સુંદર શું હોય પીંછા તો પીંછાનું સંસ્કૃત અહીંયા લખીશું આપણે પૃચ્છ બરાબર ત્યારબાદ પર્જન્ય સમયે મયુરસ્ય ખાલી જગ્યા પશ્યતિ પર્જન્ય એટલે વર્ષા ઋતુ જ થાય છે મિત્રો પર્જન્ય સમયમાં એટલે વર્ષા ઋતુના સમયમાં મયુર શું જોઈએ છીએ આપણે તો નૃત્ય બરાબર અહીંયા લખવાનું નૃત્ય ત્યારબાદ
वृक्षः खाली जग्या फलानि पुष्पाणि च यच्छन्ति वृक्ष पासे थी यच्छन्ति એટલે ઈચ્છા રાખે છે ફળો અને પુષ્પોની તો ફળ અને પુષ્પોની કોણ ઈચ્છા રાખે છે વૃક્ષ પાસે થી હા લોકો આપણે બધા લોકો આપણે બધા વૃક્ષ પાસે થી કઈ ઈચ્છા રાખીએ તો આપણે છાયડાની ઈચ્છા રાખીએ ફળ આપે એની ઈચ્છા રાખી શકીએ ફૂલ આપે એની ઈચ્છા રાખી શકીએ તો અહીંયા આવી જના શું આવશે જના બરાબર ત્યારબાદ છે ભગવત સંકર્ષ્ય લલાટે તૃતીય ખાલી જગ્યા અસ્તિ શું કહે છે સમજો ભગવાન શંકરના લલાટે લલાટે એટલે કપાળમાં ત્રીજું તૃતીય એટલે ત્રીજું ખાલી જગ્યા છે શું છે ભગવાન શંકરના કપાળમાં ત્રીજી શું જોવા મળે છે આપણને આંખ અને આંખને આપણે શું કહીશું નેત્ર અને બીજું આપણે શબ્દ વાપરી શકીએ છીએ લોચન જો વિદ્યાર્થી મિત્રો તમને ખાલી જગ્યાના ઓપ્શન આપેલા જ હોય છે જો ઓપ્શનમાં લોચનમ આપવું હોય તો લોચનમ લખવાનું અને નેત્ર આપવું હોય તો નેત્ર લખવાનું આપણને ખબર હોવી જોઈએ કે કપાળ ઉપર ત્રીજું શું છે શંકર ભગવાનના તો ત્રીજી આંખ છે બરાબર પાંચમું શંકર કૈલાસી નામની ખાલી જગ્યા તપશ્ચર્યા કરોતી શંકર ભગવાન કૈલાસ નામના ખાલી જગ્યા તપશ્ચર્યા કૈલાસ નામના આપણે ગુજરાતી કરીએ ને તો કૈલાસ નામના પર્વત ઉપર શિખર ઉપર તપશ્ચર્યા કરે છે તો અહીંયા આવશે શિખર પર્વત પણ લખી શકાય તો શિખર ત્યારબાદ પુસ્તક મનુષ્ય ખાલી જગ્યા દાદાની પુસ્તક મનુષ્ય એટલે કે આપણને માણસને શું આપે છે પાંચમી પ્રહેલિકાની છેલ્લી લીટી તો લોકોને શું આપે છે પુસ્તક જ્ઞાન તો આપણે અહીંયા લખવાનું જ્ઞાન બરાબર છે તો વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ આપણને ખરા ખોટા આપ્યા છે તો ખરા ખોટાની આપણે મૌખિક ચર્ચા કરીશું ઝાડ વર્ષા ઋતુમાં નાચે છે હવે આવું વાક્ય તો પાઠમાં ક્યાંય આપ્યું નથી અને એમ બી ઝાડ વર્ષા ઋતુમાં નાચે છે તો પાઠમાં નથી આપ્યું એટલે ખોટું બરાબર પણ આમ જોવા જઈએ તો વરસાદ વધુ પડતો વરસાદ પવન સાથે હોય તો ઝાડ આમથી આમ ડોલે છે તો આમ જોવા જઈએ તો સાચું પણ કહેવાય પણ આપણે પાઠના આધારે જવાબ આપવાના છે એટલે જવાબ શું આવશે ખોટું બીજું છે મોરનું ગળું ભૂરું છે તો મોરનું ગળું એટલે કે મોરનો કંઠ ભૂરો છે તો એ તો વાક્ય આપ્યું છે સાચું ભારત માતાના ધ્વજમાં સોરી હાથમાં ત્રિરંગો ધ્વજ છે તો આપણે ભારત માતાનો ફોટો જોઈએ છીએ તો એના હાથમાં ધ્વજ હોય છે ને ત્રણ રંગનો તો શું આવશે સાચું ત્યારબાદ ચોથા નંબરનું છે વૃક્ષો મુસાફરોને છાંયડો આપે છે તો વૃક્ષો તો મુસાફરોને છાંયડો આપે જ છે અને આપણે પ્રહેલિકામાં પણ જોયું હતું તો શું આવશે સાચું ભારતની દક્ષિણે હિમાલય શોભે છે હવે આ વાક્ય સાચું છે ના હિમાલય કઈ દિશામાં છે ઉત્તર દિશામાં તો આપણે આ વાક્ય ખોટું અને છેલ્લું છે પુસ્તકો સૌને જ્ઞાન આપે છે તો એ તો છે સાચું તો વિદ્યાર્થી મિત્રો અહીં આજે આપણે પાઠ ચારના સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરી જ્યારે પણ તમને હોમવર્ક આપવામાં આવે ત્યારે તમારે પાઠ ચારના સ્વાધ્યાય પાકી નોટમાં લખવાનું અને જ્યારે પણ તમે સ્વાધ્યાય લખવાની શરૂઆત કરો એ પહેલાં તમારે તેની ટિપ્પણી ત્યારબાદ તેનું ભાષાંતર અને ત્યારબાદ સ્વાધ્યાય લખવાની શરૂઆત કરવાની જય શ્રી કૃષ્ણ